हेलो हेलो, गुड मॉर्निंग फ्रेंड्स। इन लास्ट लेक्चर फिजिकल प्रॉपर्टी ऑफ ट्रांजिशन एलिमेंट में एटॉमिक प्रॉपर्टी ऑफ ट्रांजिशन एलिमेंट एम पॉइंट में एटॉमिक रेडी अपने जोयु तू नाउ आयोनिक रेडी। आयोनिक रेडी शू की है तो कि ट्रांजिशन फर्स्ट ट्रांजिशन एलिमेंट एलिमेंट है। हजी एलिमेंट रिया ये एलिमेंट केना फॉर्म में हो, क्या फॉर्म में हो तो कि आयन फॉर्म में हो। आयन फॉर्म में हो, रेडी आयन फॉर्म में हो त्यारे एनी रेडियाई केवी हो, ओके केटली हो ये आपणे जोशु। शू कि आयोनिक रेडी ऑफ द एलिमेंट ऑफ फर्स्ट ट्रांजिशन सीरीज आर लेस कम्पेर टू दी पेरेंट एलिमेंट। शू कि आगळ जोजो तो आयोनिक रेडियाई ऑफ दी डीप ब्लॉक एलिमेंट हैव बीन फॉलो द सेम ट्रेंड टू देर एटोमिक रेडियाई। अहींया शू आपणे एटोमिक रेडियाई અને આયોનિક રેડિયાઈ આપેલી છે। જો એલિમેન્ટ છે, એલિમેન્ટ માનો કે અહીંયા સ્કેન્ડિયમ છે તો એને 2 પ્લસ અને સ્કેન્ડિયમ 3 પ્લસ, માનો કે અહીંયાથી બે ઇલેક્ટ્રોન દૂર થાય છે, અહીંયાથી 3 ઇલેક્ટ્રોન રિમૂવ થતા હોય, ઓકે ત્યારનું સોરી ચાર્જ છે બે, અહીંયા 2 प्लस चार्ज है ना, यहाँ 3 प्लस चार्ज है, ओके प्लस 3 चार्ज है, એટલે શું થશે તો કે અહીંયા 2 ઇલેક્ટ્રોન રીમૂવ કરે છે, અહીંયા 3 ઇલેક્ટ્રોન રીમૂવ કરે છે, ઓકે નાઉ અહીંયા એલિમેન્ટ આપેલા છે ફર્સ્ટ ટ્રાન્ઝિશન સિરીઝના એલિમેન્ટ આપેલા છે અને તેના ચાર્જ પ્રમાણે એની એટોમિક આયોનિક રેડિયાઈ આપેલી છે। बुक में आपेलू आयोनिक रेडिया शू है तो कि प्लस 2 चार्जेस स्कैंडियम नो जरा शू हे तो कि प्लस 2 चार्जेस त्यारे तो कि ये केटली हे प्लस 2 चार्जेस तो कि एक ही आती हे नाम थी चार्ज त्यारे केटली थशे तो कि एटॉमिक रेडिया में वधारो थशे केटली हे तो कि 88, ओके हवे शू टीटीएम है डीटीएम में प्लस 2 प्लस 3 ने એવી રીતે प्लस 4 છે એવી રીતે હોય છે તો એની રેડિયા માં 91 હશે પછી 76 અને 77 અહીંયા શું થાય છે તો કે ડિક્રીઝ થાય, ડિક્રીઝ થવાનું કારણ શું તો કે અહીંયા જો સ્કેન્ડિયમ છે બીજો ટીટીએમ છે એમાં ઇલેક્ટ્રોન रिमूव करे रेडी एम अहिया बे इलेक्ट्रॉन रिमूव થાય છે એના કરતાં વધારે સ્કેન્ડિયમ 3 માં ઇલેક્ટ્રોન રિમૂવ થાય છે, ઓકે શું થશે તો કી આયોનિક રેડિયાઈમાં ઘટાડો થશે। વાય તો કી અહીંયા અહીંયા આપેલું છે, અહીંયા આમાં વધારો આપેલો છે કેમ કે ઇલેક્ટ્રોન જીવ અહીંયા 2 સ્કેન્ડિયમ 2 પ્લસ એને ઇલેક્ટ્રોન રચના આપણે કન્ફિગરેશન લખી તો શું થશે 4s 2 3d 1, ઓકે તો 1 અને 1 ઇલેક્ટ્રોન રીમૂવ થઈ જશે, પહેલા અહીંયા 2 એટલે 2 ઇલેક્ટ્રોન ફોરેસ્ટમાંથી ઇઝીલી રીમૂવ થઈ જશે, પણ 3 ઇઝીલી રીમૂવ નથી થતો એટલા માટે અહીંયા વધારો આવે છે। નોર્મલી અહીંયા શું થતું હશે તો કે ઘટાડો જ આવતો હશે, શેમાં તો કે આયોનિક રેડિયાઈમાં શું થશે તો કે અહીંયા 4 ઇલેક્ટ્રોન રીમૂવ થાય છે, શેમાં તો કે આઉટ ઓફ મોસ્ટ ઓર્બિટલ છે કેની તો કે અહીંયા સીટીએમ આપણે લઈ લે, ઓકે તો એનું શું થશે તો કે 3d2 4s2, ઓકે 4s2 3d2 નાવ 4 ઇલેક્ટ્રોન એમાંથી રિમૂવ થઈ જશે તો શું થશે તો કે અટ્રેક્શન બિટવીન ન્યુક્લિયર અને આઉટર ઓર્બિટલ છે એટલે અટ્રેક્શન શું થશે તો કે વધશે, અટ્રેક્શન વધશે શું થશે હંમેશા રેડિયમાં રેડિયસમાં ઘટાડો આવશે, તો એ પ્લસ 2 ઇલેક્ટ્રોન છે તો અહીંયા આઉટર ઓર્બિટલમાં 2 ઇલેક્ટ્રોન હોવાના, 2 ઇલેક્ટ્રોન છે એટલા માટે અટ્રેક્શન ઓછું, પણ અહીંયા શું કે 3 ઇલેક્ટ્રોન તો એના કરતાં 1 ઇલેક્ટ્રોન ઉપર વધારે લાગશે ન્યુક્લિયર ચાર્જનું અટ્રેક્શન, ઓકે અને પ્લસ 4 તો કે અહીંયાથી જે આઉટર મોસ્ટ ઓર્બિટલના ચારે ચાર ઇલેક્ટ્રોન એ દૂર થઈ જશે તો અટ્રેક્શન ઓલરેડી વધવાનું જ છે, અટ્રેક્શન વધશે તો શું થશે તો કે રેડિયસમાં ઘટાડો થશે, ઓકે એવી જ રીતે વેનેડિયમમાં શું આપેલું છે કે પ્લસ 2 ચાર્જ પ્લસ 3 પ્લસ 4 ચાર્જમાં અહીંયા 88 આપેલું છે, પછી 74 આપેલું છે, પછી 72 આપેલું છે ક્યારે તો કે પ્લસ 4 ચાર્જ હોય ત્યારે,
અને પ્લસ 5 ચાર્જ હોય ત્યારે વેનેડિયમ નું આપેલું છે 6 રાઈટ ઓકે આમાં પ્લસ 4 5 ચાર્જ આવશે નહીં કેમ કે આઉટર મોસ્ટ ઓર્બિટલ માં કેટલા ઇલેક્ટ્રોન છે ટિટિયમ માં તો કે 4 ઇલેક્ટ્રોન 4 ઇલેક્ટ્રોન દૂર થઈ જશે તો પ્લસ 5 ચાર્જ અહીંયા આવશે નહીં એવી રીતે આગળ આયોનિક રેડિયાઈ માં આખું ટેબલ આપેલું છે એની રેડિયાઈ પણ અલગ અલગ ઇલેક્ટ્રોનિયમ સાથે કે સ્કેન્ડિયમ 2 પ્લસ છે સ્કેન્ડિયમ 3 પ્લસ છે પછી કોઈ પણ એલિમેન્ટ ફર્સ્ટ ટ્રાન્ઝિશન એલિમેન્ટ નો કોઈ પણ ફર્સ્ટ ટ્રાન્ઝિશન સિરીઝ નો કોઈ પણ એલિમેન્ટ આપણે લઈ લે તો એની અહીંયા આયોનિક રેડિયાઈ આપેલી છે અને ચાર્જ જેમ વધશે તેમ આયોનિક રેડિયાઈ માં શું થશે તો કે ઘટાડો થશે શું થશે ઘટાડો થશે તેના લીધે તો કે ન્યુક્લિયસ ચાર્જ માં વધારો થાય ઇલેક્ટ્રોન કમ્પેર ટુ ઘટાડો થાય તો શું થશે તો કે રેડિયાઈ ઘટશે અટ્રેક્શન વધશે ઓકે અને આવું શું કીધું અહીંયા સિન્સ ટ્રાન્ઝિશન મેટલ હેવ વેરિએશન ઓક્સિડેશન સ્ટેટ આવું શું કીધું કે ઓક્સિડેશન સ્ટેટ વેરિયન્સ છે પ્લસ ટુ પ્લસ થ્રી એવી રીતે અલગ અલગ ઇલેક્ટ્રોન રિમૂવ કરી શકે છે તો અલગ અલગ એની રેડિયાઈ પણ આપણે મળી તો આયોનિક રેડિયાઈ ફોર વેરિયસ ઓક્સિડેશન સ્ટેટ આર ઓલસો ડિફરન્ટ તો કે અલગ અલગ જ આપણે આયોનિક રેડિયાઈ પણ અલગ અલગ મળે છે ક્યારે તો કે અલગ અલગ ઓક્સિડેશન સ્ટેટ છે ત્યારે ઓકે હવે શું કીધું તો આયોનિક રેડિયાઈ ઓફ ધી સેમ એલિમેન્ટ ઇન ડિફરન્ટ ઓક્સિડેશન સ્ટેટ ડિક્રીઝ વિથ ઇન્ક્રીઝ ઇન ઓક્સિડેશન નંબર મેં તમને વહેલા જ કીધું જો અહીંયા ક્રોમિયમ લઈ લઈએ આપણે મેં જોઈ લો ટેબલમાં જોઈ લો ક્રોમિયમ ક્રોમિયમ પ્લસ ટુ પ્લસ થ્રી પ્લસ ટુ ઓક્સિડેશન સ્ટેટ હોય પ્લસ થ્રી પ્લસ ફોર પ્લસ ફાઈવ અને પ્લસ સિક્સ અહીંયા એટોમિક રેડિયસ શું થાય છે તો કે ડિક્રીઝ થાય તો રેડિયસ કેની વધારે હશે તો કે ક્રોમિયમ ટુ પ્લસ ઓકે એના કરતા ઓછી કેની હશે તો કે ક્રોમિયમ થ્રી પ્લસ નહીં એના કરતા ઓછી કેની હશે તો ક્રોમિયમ ફોર પ્લસ એના કરતા ઓછી ક્રોમિયમ પ્લસ ફાઈવ અને એના કરતા ઓછી ક્રોમિયમ પ્લસ સિક્સ ઓકે શા માટે તો કે અહીંયા આઉટર મોસ્ટ ઓર્બિટલમાંથી કેટલા ઇલેક્ટ્રોન રિમૂવ થાય છે સિક્સ એટ્રેક્શન ઓફ ન્યુક્લિયસ શું થશે તો કે વધશે કમ્પેર ટુ ક્રોમિયમ ઓકે ઓનલી ક્રોમિયમ હોય જ્યારે ઇલેક્ટ્રોન રિમૂવ ન થયા હોય ત્યારે એને શું થશે તો કે એટ્રેક્શન વધશે તેનું તો કે ન્યુક્લિયર પ્રત્યેનું એટ્રેક્શન વધશે એટલે શું થશે એટ્રેક્શન વધશે એટલે એટોમિક રેડિયમાં ઘટાડો આવશે ઓકે જો અહીંયા ઓકે અહીંયા આપેલું છે ક્રોમિયમ ટુ પ્લસ ઇઝ ગ્રેટર ધેન ક્રોમિયમ થ્રી પ્લસ ઇઝ ગ્રેટર ધેન ક્રોમિયમ ફોર પ્લસ ઇઝ ગ્રેટર ધેન ક્રોમિયમ પ્લસ ફાઈવ ઇઝ ગ્રેટર ધેન ક્રોમિયમ પ્લસ સિક્સ ઓકે નાવ નેક્સ્ટ અલગ અલગ એલિમેન્ટ સેમ ચાર્જ આપેલો હોય પણ અલગ અલગ એલિમેન્ટ હોય ત્યારે શું થાય નાવ જોજો નેક્સ્ટ ઇટ ઇઝ એ એવિડન્ટ ફ્રોમ ધી ડેટા ગીવ ઇન ધી ટેબલ જો અહીં ટેબલમાં આપેલું છે મેં તમને ક્રોમિયમનું જે આપેલું કીધું તો ક્રોમિયમ પ્લસ ટુ ની કેટલી 84 આપેલી છે ક્રોમિયમ પ્લસ થ્રી ની કેટલી આપેલી છે તો 69 ટેબલમાંથી જ બોલું છું ક્રોમિયમની જે આપેલી છે સિરીઝ એમાં ક્રોમિયમમાં પ્લસ ટુ એ 84 પ્લસ થ્રી એ 69 પછી પ્લસ ફોર એ 68 પ્લસ ફાઈવ એ 63 પ્લસ સિક્સ એ 58 શું થાય છે તો કે ડિક્રીઝ થાય ઓકે આયોનિક રેડિયાઈ હવે શું કીધું હોય તો કે આયોનિક રેડિયો ડિફરન્ટ કેટાયન ઇન ધી સેમ ઓક્સિડેશન સ્ટેટ હવે કેટાયન ડિફરન્ટ કે એલિમેન્ટ અલગ અલગ હોય ઓક્સિડેશન સ્ટેટ કેમ માનો કે બધાનો પ્લસ ટુ છે તો ત્યારે શું થાય તો કે જનરલી શું થાય છે તો કે ડિક્રીઝ વિથ ઇન્ક્રીઝ ઇન ધી ન્યુક્લિયર ચાર્જ અથવા તો એટોમિક નંબર માં આપણે શું કહીએ સ્કેન્ડિયમથી ક્યાં સુધી તો કે ઝિંક સુધી જાય જનરલી ડિક્રીઝ થશે કેવી રીતે જનરલી ડિક્રીઝ કેમ થશે તો કે ન્યુક્લિયસ ચાર્જ શું થશે તો કે ન્યુક્લિયસ ચાર્જ હેડનમાં ન્યુક્લિયસ ચાર્જમાં એસએન કરતા હેડનનો ન્યુક્લિયર ચાર્જ વધારે હશે વધારે હશે શું થશે તો કે એટ્રેક્શન ઓફ ધી આઉટર મોસ્ટ ઓર્બિટલનું એટ્રેક્શન આઉટર મોસ્ટ ઇલેક્ટ્રોન રહ્યા એનું એટ્રેક્શન હેડન પ્રત્યેનું હેડનના ન્યુક્લિયર પ્રત્યેનું વધારે હશે એટલે શું થશે એટોમિક રેડિયમાં ઘટાડો આવશે માનો કે અહીંયા સેમ ચાર્જની વાત કરી તો કે એસએન ટુ પ્લસ અહીંયાથી આપણે ટ્રિટિનિયમ ટુ પ્લસથી અહીંયા
Ni2 plus, Cu2 plus, and Zn2 plus. Now, what should we do? Okay, charge ke oxidation state ke rakhvano. To ke same rakhvano. But different element. But different element se. Kya thi scandium thi? Think should the different element here. So, shu thase to ke generally atomic ionic radius. Ionic radiation થશે તો કે ડિક્રીસ વાય તો કે ન્યુક્લિયર ચાર્જ સેડન માં વધારે છે એટલે એટ્રેક્શન આઉટર મોસ્ટ ઓર્બિટલ નું એટ્રેક્શન વધશે એટ્રેક્શન વધશે એટલે શું થશે તો કે એટમિક રેડિયસ માં ઘટાડો આવશે જો અહીં આપેલું જ છે તો કે સ્કેન્ડિયમ 2 પ્લસ ની કેટલી આપેલી છે તો કે 81 અને ઝિંક 2 પ્લસ તો કે સેડન 2 પ્લસ થોડોક માઇનર વધઘટ થતી હશે एलिमेंट नी कॉन्फिगरेशन ऊपर आधार राखे जनरली शू थाशे तो के डिक्रीज थाशे तो के Zn2+ एनी केटली छे तो के 74 छे ओके क्यां तो के कई बाजू तो के न्यूक्लियस चार्ज शू थाय तो के जनरली इंक्रीज थाशे जेमा तो के स्कैंडियम थी एक तरफ जता ओके तो शू तो के एटॉमिक रेडिया केवी थाय छे तो के ડિક્રીઝ જો અહીંયા આપેલું જ છે અહીંયા શું આપેલું છે તો કે ઓર્ડર આપેલો જ છે કેનો તો કે ચાર્જ સેમ રાખશું આપણે ઓકે તો ફર્સ્ટ ટ્રાન્ઝિશન સિરીઝ રહી ફર્સ્ટ ટ્રાન્ઝિશન સિરીઝ આપણે લઈ લે ઓકે પછી શું હશે એફી ટુ પ્લસ હાલ શું બતાવે છે તો કે એટોમિક રેડી એટોમિક રેડિયસ સિંક તરફ જાઓ અહીંયા ટિટેનિયમ છે તો ટિટેનિયમ થી સિંક તરફ જાઓ તો શું થશે તો કે એમાં શું થશે તો કે આયોનિક રેડિયસ માં ઘટાડો થશે ટિટેનિયમ ટિટેનિયમ શું થશે તો કે ઘટાડો આવશે એમાં તો કે આયોનિક રેડિયસ આયોનિક રેડિયસ ન્યુક્લિયસ ચાર્જ વધશે આયોનિક રેડિયસ ઘટશે ઓકે યાદ રાખો અહીંયા શું આપેલું જો તો આયોનિક રેડિયસ વર્સિસ આયોનિક ઇન્ક્રીઝ આયોનિક નંબર શું કે અહીંયા ગ્રાફ આપેલો છે જનરલી ગ્રાફ શેનો શેના વર્સિસ શેનો હોય તો કે અહીંયા જનરલી કેવું થાય છે તો કે પાછું ડિક્રીઝ થાય ઓકે તો અહીંયા શું કીધું હોય તો આયોનિક રેડિયસ અહીંયા આયોનિક રેડિયસ આપેલી છે તો ગણવાનો કે 60 70 80 90 100 એવી રીતે આપેલું છે અને અહીંયા શું હોય તો કે ઇન્ક્રીઝ ઇન્ક્રીઝિંગ એટોમિક નંબર એટોમિક નંબર અથવા તો આયોનિક એટોમિક નંબર અહીંયા લખી તો એટોમિક નંબર શું તો કે સ્કેન્ડિયમ થી 21 ટુ 30 તો કે શું સ્કેન્ડિયમ થી જેને સેડન સુધી જાવ શું થશે જનરલી મેં તમને કીધું શું થશે તો કે એટોમિક રેડિયસમાં ઘટાડો થશે તો આયોનિક રેડિયસ રે એમાં શું થશે તો કે ઘટાડો થશે માનો કે અહીંયા સ્કેન્ડિયમની એપ્રોક્સિમેટ 91 કે 92 છે તો અહીંયાથી આપણે લઈ અહીંયા સેડન તો સેડનની શું થશે તો કે ઘટાડો હશે જો અહીંયા ગ્રાફ પણ આ રીતનો આપેલો છે ઓકે તો વેરિએશન આપેલા છે તો કે અહીંયા સ્કેન્ડિયમથી ટીટીએમ અહીંયા છે તો જનરલી શું થાય તો કે ડિક્રીઝ થાય છે જો આવી રીતે ગ્રાફ આપેલો છે અલગ અલગ ફર્સ્ટ ટ્રાન્ઝિશન સિરીઝના એલિમેન્ટ રહી પણ જનરલી જો એ ડોટેડ લાઇન રહી શું બતાવે તો કે ડિક્રીઝિંગ થાય શું તો કે આયોનિક રેડિયસ શું થાય તો કે ડિક્રીઝ થાય છે ઓકે તો ડિક્રીઝ થતી હોય શું કે ડિક્રીઝ થતી હોય ક્યારે ડિક્રીઝ થાય છે તો કે આયોનિક રેડિયસ ક્યારે ડિક્રીઝ થાય છે તો કે એટોમિક નંબર અહીંયા એટોમિક નંબર શું થાય તો કે અહીંયા એટોમિક નંબર વધે છે તો કે 21 થી 30 તરફ તો માનો કે અહીંયા ઝેડન ની છે અહીંયા એમએન ની છે અહીંયા સ્કેન્ડિયમ ની છે તો શું છે તો કે એટોમિક નંબર જેમ વધશે આયોનિક રેડિયસ કેટલી છે તો કે આયોનિક રેડિયસ ઘટશે ઓકે અહીંયા આયોનિક રેડિયસ આપણું પૂરું થાય છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આયોનાઇઝેશન પોટેન્શિયલ અથવા તો આયોનાઇઝેશન એનર્જી સ્ટડી કરશું ઓકે થેન્ક યુ વેરી મચ